નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર. દોસ્તો, આપણે આવી ચૂક્યા છીએ અત્યારે જામનગરમાં, ને આપણે જવાના છીએ આઠમનો મેળો જોવા માટે, અને સાથે સાથે અનેક નાના મોટા મંદિરોના આપણે દર્શન કરવાના છીએ. દોસ્તો, હું અત્યારે ઊભો છું. દોસ્તો, આને વિક્ટોરિયા બ્રિજ કહેવામાં આવે છે, અને સામે તમને દેખાય છે આ સેફ્યુ ટાવર કહેવામાં આવે છે. દોસ્તો, આ ટાવર 1922 સાલમાં બંધાવવામાં આવ્યું હતું. તો ચાલો દોસ્તો, આપણે અહીંયા જઈએ મંદિર તરફ. અહીંયા બહુ જ ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, ત્યાં તમને બધા માતાજીના દર્શન થઈ જવાના છે. તો આશા છે કે દોસ્તો તમને વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો અત્યારે જ વિડીયોનો લાઇક કરી દો, અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું દોસ્તો ભૂલશો નહીં. તો આપણે આવી ચૂક્યા છીએ દોસ્તો. સામે જ તમે છોટી કાશીનો અહીંયા ગેટ જોવા મળે છે, અને અહીંયા ભારત માતાની સુંદર પ્રતિમા રાખેલી છે, તમે જોઈ શકો છો. દોસ્તો, આ ગેટની દોસ્તો તમે અંદર એન્ટર થાવ છો તો તમને સામે જ અહીંયા ભોળેનાથનું મંદિર જોવા મળે છે, અને ગણપતિ દાદાનું મંદિર જોવા મળે છે, અને અહીંયા પાણીની પરબ છે, તમે જોઈ શકો છો. સામે અહીંયા રામજીનું મંદિર પણ છે, આ તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો શ્રી રામચંદ્ર ભગવાનના અને ભોળેનાથના પણ, અને અહીંયા ચોબારીયા હનુમાનજીનું પણ મંદિર આવેલું છે. ચાલો દોસ્તો વિડીયોમાં આપણે, દોસ્તો આપણે હવે જઈ રહ્યા છીએ નાગેશ્વર મહાદેવ મંદિરે. દોસ્તો, તમે સામે જોઈ રહ્યા છો, આ છે નાગેશ્વર મહાદેવ મંદિર, અને આશરે 500 વર્ષથી પણ પ્રાચીન આ મંદિર માનવામાં આવે છે. તમે મંદિર જોઈ શકો છો, કેટલું પૌરાણિક મંદિર જ દેખાય છે, અને સામે તમે અહીંયા દર્શન કરી શકો છો નાગેશ્વર મહાદેવના. બહુ જ પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. લોકો અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ જ ભીડ રહે છે દોસ્તો, તો તમે પણ દર્શન કરો. આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા દોસ્તો. હવે એમની બાજુમાં જ અહીંયા શક્તિમાનું બહુ જ પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જે ઝાલા સમાજની કુળદેવી કહેવામાં આવતા શક્તિમાનું અહીંયા બહુ જ મોટું મંદિર આવેલું છે. ચાલો દોસ્તો આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીશું. સામે તમે જોઈ શકો છો અહીંયા શક્તિમાના તમને દર્શન થઈ જાય છે. અહીંયા બધા માનતા માને છે, અને શ્રીફળ ચડાવવાનું અહીંયા ખૂબ જ અહીંયા પ્રસિદ્ધ છે. દોસ્તો, અત્યારે આપણે અત્યારે આવી ચૂક્યા છીએ શનિદેવ ના દર્શને. તમે જોઈ શકો છો મંગલધામ શનિદેવ. અહીંયા બાજુમાં થોડું દૂર જશો તો ત્યાં તમને અહીંયા શનિદેવના દર્શન થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીની પ્રતિમા રાખવામાં આવેલી છે, તેમના તમે દર્શન કરી શકો છો. દોસ્તો, અહીંયા પવિત્ર શનિદેવ મહારાજની ખૂબસૂરત અહીંયા તમને મૂર્તિ જોવા મળી જાય છે, તેમના તમે દર્શન કરી શકો છો દોસ્તો, અને અહીંયા ગણપતિજીના પણ તમને દર્શન થઈ જવાના છે. દોસ્તો, તમે જોઈ શકો છો આવું કઈ શનિદેવનું મંદિર આવેલું છે, અને સામે બીજું એક મહાદેવનું મંદિર હતું. આપણે આવી ચૂક્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે, અને આ ગાત્રણ માતાજીનું મંદિર છે. અહીંયા તમને સાંઈબાબાજીના દર્શન થઈ જાય છે દોસ્તો, અને સામે અહીંયા બીજું એક મહાદેવનું મંદિર આવી ચૂકે છે. દોસ્તો, અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ આવેલું હતું, તેમના પણ તમે દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો છો સોંગ ચાલુ છે, તો છોકરાઓ ગરબા રમે છે અત્યારે. સામે જ તમને અહીંયા અંબેમાના દર્શન થઈ જશે, ગાયત્રીમાના દર્શન થઈ જશે તમને. તમે જોઈ શકો છો આવી રીતનું મંદિર છે, ગાયત્રીમાનું છે, વચ્ચે અંબેમાં છે. બધા અહીંયા શ્રદ્ધાળુઓ શ્રીફળ વધારે છે. દોસ્તો, આપણે આવી ચૂક્યા છીએ બીજા એક મહાદેવના મંદિરે, જય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર છે દોસ્તો. તો આપણે જઈએ મંદિરના અંદર. મંદિરની અંદર દોસ્તો શૂટ કરવાની પરમિશન હતી નહીં, એટલા માટે અંદરનો કોઈ શોટ લીધેલો નથી, તો તમે રૂબરૂ જ જઈને દર્શન કરી શકો છો દોસ્તો. વિડીયોમાં દોસ્તો આપણે આગળ વધીએ તો તમે ત્યાંથી નીકળો છો તો સામે જ તમને મોમાઈ ધામ જોવા મળે છે, કે જ્યાં તમને અનેક અલગ અલગ માતાજીઓના દર્શન કરવા મળી જવાના છે દોસ્તો. તો ચાલો દોસ્તો આપણે જઈએ અને દર્શન કરીએ દોસ્તો. અહીંયા હિંગળાજમાં, આશાપુરામાં અને મોમાઈમાંનું મંદિર આવેલું છે દોસ્તો. તો ચાલો મંદિરની અંદર જઈએ દોસ્તો આપણે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તમને મોમાઈમાંના દર્શન થાય છે, અને આપણે આવી ચૂક્યા છીએ દોસ્તો અહીંયા ખોડિયારમાંના મંદિરે. તો ખોડિયારમાંના મંદિરે જતા પહેલા જ અહીંયા તમને શિવજીના દર્શન થશે, અને અલગ અલગ અહીંયા તમને દશામાંના દર્શન થાય છે, અને આપણે આવી ચૂક્યા છીએ અત્યારે ખોડિયારમાંના દર્શન કરવા માટે.
આવો કઈ ધરો છે અને સામે ખોડિયારમાનું મંદિર છે અને સીતરા માતાનું ઓરૈયા માતાનું પણ અહીંયા મંદિર છે દોસ્તો. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો, અહીંયા તમને અલગ અલગ માતાના દર્શન થાય છે. ઓરૈયા માતાના છે, જય વચરાજ દાદાના અહીંયા તમને દર્શન થશે, શીતળા માતાના પણ અહીંયા દર્શન થાય છે દોસ્તો. લોકો દૂર દૂરથી અહીંયા શીતળા માતાના દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો. અહીંયા તમને શ્રી નવગ્રહ મંદિર પણ તમને જોવા મળે છે, જ્યાં તમને નવે નવ ગ્રહના જેટલા દેવી દેવતા છે એમના દર્શન થઈ જવાના છે. વિડીયો જોવા માટે દોસ્તો તમારો બહુ બહુ ધન્યવાદ. મળીશું નવા એક વિડીયો.